નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે BSM 2 ભારતના આદિવાસી પેપરમાં ભારતના આદિવાસીઓની આર્થિક વ્યવસ્થા, એમાં અર્થ સ્વરૂપ અને નિર્વાહની રીતો, એમાં આપણે સ્વરૂપ જોતા હતા. સ્વરૂપમાં આપણે બે મુદ્દા સમજ્યા હતા. આજે આપણે ત્રીજો મુદ્દો સમજીશું, સાધુ યંત્ર વિજ્ઞાન. કુદરતી વાતાવરણનો ઉપયોગ કરવાની આદિવાસી પદ્ધતિ અપરિપક્વ સ્વરૂપની છે. બહારના કાર્યદક્ષ યંત્રવિજ્ઞાનની સહાય વિના તેઓ પ્રકૃતિનો ઉપયોગ કરે છે. તેમના યંત્રવિજ્ઞાનનું સ્તર સાદું અને નિમ્ન કક્ષાનું છે. તેઓ જે ઓજારો અને હથિયારો કે સાધનોનો ઉપયોગ કરે છે તે દેશી બનાવટના સાદા અને નિમ્ન કક્ષાના હોય છે. ખારિયા, કુકી, કોન વગેરે આદિવાસીઓના અભ્યાસ પરથી ડૉક્ટર મજુમદારે આ બાબત સ્પષ્ટ કરી છે. તેમના યંત્રવૈજ્ઞાનિક સાધનોમાં વૃક્ષની છાલ, વાંસ, લાકડું, પથ્થર, ઘાસ, બાહ્ય જે બાણ બનાવતા હોય છે એ કુહાડી, સાદું હળ, દોરડું, છરી વગેરેનો સમાવેશ થાય છે. આવા સાદા અને નિમ્ન કક્ષાના યંત્ર વિજ્ઞાનને લીધે તેમની ઉત્પાદકતા ઓછી રહેલી જોવા મળે છે અને તેઓનું આર્થિક પછાત પણ ટકી રહે છે. જંગલમાં શિકાર કરતી બિરહોર જેવી આદિજાતિઓ જંગલની કાચી સામગ્રી મેળવવા માટે ખૂબ જ સામાન્ય કક્ષાની છરીનો ઉપયોગ કરે છે. દોરડા બનાવવાનું કામ હાથથી કરે છે. માલેર અને આઓ નાગા જેવા ટેકરીઓ પર ફરતી ખેતી કરતા આદિવાસીઓ ખેતી કરવા માટે જંગલના ઝાડ કાપવા ખૂબ જ સામાન્ય કક્ષાની કુહાડીનો ઉપયોગ કરે છે. આથી તેઓને ઝાડ કાપવામાં અતિશય શ્રમ કરવો પડતો રહે છે અને તેનું ફળ ઓછું મળે છે. તેઓને મહેનતના પ્રમાણમાં વળતર ઓછું મળે છે. મુંડા, ભીલ વગેરે આદિવાસીઓ છે તે લોકો કૃષિ ફરતી આદિજાતિઓનું હળ એક લાકડાનું બનેલું હોય છે અને તે ઊંડી ખેતી કરી શકાય તેવું હોતું નથી. લોહાર પ્રકારના કારીગરો લોઢું ઓગાળવા સામાન્ય પ્રકારની ભઠ્ઠીનો ઉપયોગ કરે છે અને લોડું ટીપવાનું સાધન પણ સામાન્ય કક્ષાનું હોય છે. આથી ખૂબ જ મહેનત કરે છે ત્યારે તેઓની બહુ જ ઓછી જરૂરિયાતો પૂરી પડે છે. શ્રમ વધુ, સમય વધુ, મુશ્કેલી વધુ અને બગાડ વધુ અને વળતર ઓછું એ સાદા અને નિમ્ન કક્ષાના યંત્રવિજ્ઞાનની ખાસિયત છે. આથી આદિવાસીઓની ઉત્પાદકતા નીચી રહેવા પામે છે અને આર્થિક પછાત પણ ટકી રહે છે. ચોથો પોઈન્ટ છે નિર્વાહલક્ષી, વધારાલક્ષી, વપરાશલક્ષી અર્થવ્યવસ્થા. આદિવાસી અર્થવ્યવસ્થાનું ધ્યેય આજીવિકા પૂરતું મર્યાદિત છે. આથી અર્થવ્યવસ્થાને નિર્વાહલક્ષી અર્થવ્યવસ્થા કહેવામાં આવે છે. તેઓ ભવિષ્યના હેતુ માટે તેમાંથી લાભ મેળવવા માટે અથવા નફો મેળવવા માટે ખર્ચ ચીજોનો સંચય કરતા નથી. તેઓ જે કાંઈ ઉત્પાદન કરે છે તેને ઉપભોગ કરે છે અને ઉપભોગ માટે જ ઉત્પાદન કરે છે, બચત કે નફાના હેતુથી નહીં. આથી આદિવાસી અર્થવ્યવસ્થાને ઉત્પાદન, ઉપભોગ કે વપરાશ પ્રકારની અર્થવ્યવસ્થા કહેવામાં આવે છે. વધારાની ચીજવસ્તુનો સંચય ખોરાક અને રક્ષણ જેવી પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવાના હેતુથી કરવામાં આવે છે. જો કે હવે બજારના હેતુથી ઉત્પાદન થવા લાગ્યું છે, પરંતુ એકંદરે વસ્તુના બદલામાં વસ્તુ મેળવવાની વસ્તુ વિનિમય પ્રથાથી તેઓની જરૂરિયાતો સંતોષાય છે. જેમ કે મધના બદલામાં ચોખા મેળવે છે, ટોપલાના બદલામાં ચોખા કે કપડાં મેળવે છે, લાખના બદલામાં અનાજ મેળવે છે. વસ્તુ વિનિમય પ્રથાથી તેમની જરૂરિયાતો સંતોષાય છે, પરંતુ નફો મળતો નથી. સહકારના એકમ નફો મળતો નથી. પાંચમો પોઈન્ટ છે તેનો સહકારના એકમ તરીકે સમુદાય.
આદિવાસીઓની આર્થિક પ્રવૃત્તિઓમાં સહકારીતાનું લક્ષણ ધ્યાન ખેંચે તેવું છે. તેઓમાં ઘણા કામો આધુનિક જે સામૂહિક ધોરણે કરવામાં આવે છે અને એમાં ડાલ્ટનના મતે યંત્રવિજ્ઞાનનું નિમ્ન સ્તર, સમુદાયનું નાનું કદ અને સાપેક્ષ અલગતા પરસ્પરાવલંબનમાં પરિણામી છે. આદિવાસીઓ જેઓ સાથે આર્થિક વ્યવહાર કરે છે તેઓ સાથે ધાર્મિક પડોશી તરીકેના સગપણના અને શાસનના સંબંધો પણ ધરાવે છે. આ અર્થમાં આદિવાસી સમુદાય સહકારી એકમ બની રહે છે. મુંડા, ઓરાગોન, હો, સંથાલ, ગોંડ, ભીલ વગેરે આદિવાસી ગ્રામજનોમાં નિકટના આર્થિક સંબંધો હોય છે. મોટાભાગના આદિવાસી ગ્રામજનોના આર્થિક હિતો સમાન હોય છે, જેમ કે પશુ ચરાવવા, ફરતી અને સ્થાયી ખેતી કરવી, શિકાર કરવો વગેરે. સમૂહમાં રક્ષણ અને સલામતી મળે તે હેતુથી નાના છોકરા સાથે મળીને ઢોર ચરાવવા જાય છે. તેઓ તેઓ પારસ્પરિકતાના પાયા ઉપર ડાંગરની રોપણી કરે. બિરહોર આદિજાતિ જંગલમાંથી કાચી સામગ્રી સાથે મળીને મેળવે છે. વાનર કે સસલા સામૂહિક રીતે પકડે છે. આંધ્રપ્રદેશના ચૈચુમાં 3-10 વ્યક્તિઓ સાથે મળીને મધ એકત્ર કરે છે. નાગાલેન્ડના ઓવા આઓ નાગા, સંથાલ, પરગણાના માલેર આંધ્રપ્રદેશના ખોળે ફરતી ખેતી માટે સમૂહમાં મળીને જંગલમાં ઝાડ કાપીને ખેતર તૈયાર કરે છે. આવા કામોમાં તેઓ સંપૂર્ણ સહકારથી કામ કરે છે. સહકારી કામોમાં સગપણ સંબંધો અગત્યનો ભાગ ભજવે છે. મદદ કરવી તે અમુક સગાની ફરજ ગણાય છે. ચેચુમાં મધ એકત્ર કરવા સાડી બનાવી સાથે જાય છે. સગપણ સંબંધીઓ કામના વિભિન્ન તબક્કે સહકાર આપે છે. જ્યારે કોઈને ઓજાર કે હથિયારની જરૂર પડે છે ત્યારે અમુક કાચી સામગ્રીની જરૂર પડે ત્યારે સૌ પ્રથમ સગા પાસે જાય છે. આદિવાસી સમાજમાં સહકાર અને સગપણ સંબંધ એકબીજા સાથે વણાયેલા છે. છઠ્ઠો પોઈન્ટ છે ભેટ અને પ્રાસંગિક વિનિમય. વિનિમય એટલે વસ્તુની આપલે, વસ્તુઓનું આદાન પ્રદાન કે પારસ્પરિક બદલો આપવાની પ્રવૃત્તિ એટલે વિનિમય. આદિવાસીઓની અર્થવ્યવસ્થા અને સમાજ વ્યવસ્થામાં આર્થિક અને સામાજિક મહત્વ વિનિમય મહત્વનું સ્થાન ધરાવે છે. આ બંને પ્રકારના વિનિમયો વસ્તુનો બદલો આપવા અને મેળવવા સાથે સંબંધ ધરાવે છે. આર્થિક વિનિમયમાં ભૌતિક વસ્તુની આપલે થાય છે. આ પ્રકારની વિનિમય આર્થિક સંસ્થા તરીકે અસ્તિત્વ ધરાવે છે. આદિવાસીઓમાં આર્થિક વિનિમય વસ્તુ વિનિમય પ્રથા તરીકે જોવા મળે છે. અર્થવ્યવસ્થા નિર્વાહલક્ષી જોવા મળે છે. તે નફાનો હેતુ હોતો નથી, તેમ બચતનો ખ્યાલ પણ હોતો નથી. વસ્તુના બદલામાં વસ્તુ મેળવવાની પ્રથાને વસ્તુ વિનિમય કહેવાય. આ પ્રથા દ્વારા તેમની પ્રકૃતિઓનો જે જરૂરિયાતો છે એ સંતોષાય છે. મધના બદલામાં ચોખા મેળવવા, ટોપલાના બદલામાં કપડાં મેળવવા, લાખના બદલામાં અનાજ મેળવવું વગેરે વસ્તુ વિનિમયના દ્રષ્ટાંત છે. આદિવાસીઓ તેમની જંગલની વિભિન્ન પેદાશોના બદલામાં અન્ય ચીજવસ્તુઓ મેળવીને જરૂરિયાતો સંતોષે છે. આદિવાસીઓમાં વસ્તુ વિનિમયનું પ્રાધાન્ય છે. આર્થિક વિનિમય તેમની સામાજિક પરંપરાના આધારે થાય છે. આવો વિનિમય સગપણ સંબંધો ઉપર રચાયેલ છે. તેમનું આર્થિક વિનિમયનું ક્ષેત્ર વિનિમય વસ્તુ તેમજ વિનિમય ખૂબ સામાજિક ધોરણે અનુસાર થાય છે. મોટાભાગની સામાજિક વિનિમય સામૂહિક પાયા ઉપર અઠવાડિક બજાર, મેળા કે અમુક ઋતુમાં થાય છે. સામાજિક વિનિમયમાં સામાજિક મહત્વ ધરાવતી ભૌતિક કે અભૌતિક વસ્તુઓનું આપલે થાય છે.
એકબીજાના કામમાં મદદ કરવી, પારસ્પરિક સેવા આપવી, પ્રસંગોપાત ભેટ આપવી વગેરે સામાજિક વિનિમયના દ્રષ્ટાંત છે. સામાજિક મહત્વ ધરાવતી વસ્તુઓ આપવા અને લેવા ઉપર રચાયેલા સંબંધોને સામાજિક વિનિમય કહેવામાં આવે છે. અસ્તુ.